પોરબંદરની કોવિડ હોસ્પિટલમાં સાચા અર્થમાં કોરોના વોરિયર્સ ફરજ બજાવી રહ્યા છે. અહીં એક નર્સના માતા પિતાનું કોરોનામાં અવસાન થયું છે, છતાં પણ બીજા જ દિવસે શોક અને ડર બંને દૂર કરી આ નર્સ પોતાની ફરજ પર હાજર થઈ ગયા છે. વૈશ્વિક મહામારી કોરોનામાં દર્દીઓની સેવા કરતા સ્ટાફના પરિવારજનોના દુઃખદ નિધન થઈ તો પણ કોરોના વોરિયર્સ બધું જ ભૂલીને દર્દીઓની ચિંતા કરે છે. કોરોના વાયરસથી લોકો બહાર લાવવા માટે ડોક્ટર્સ, નર્સ, સ્ટાફ સહિતના કોરોના વોરિયર્સ સતત ફરજ બજાવી રહ્યા છે. સરકારી તબીબો, નર્સિંગ સ્ટાફ અને વહીવટીતંત્રના અધિકારીઓ હોસ્પિટલમાં યુદ્ધના ધોરણે થતી જરૂરિયાત પહોંચી વળવા કામ કરી રહ્યા છે. પોતાના દુઃખ દર્દ ભૂલીને દર્દીઓની સેવા કરે છે. ત્યારે પોરબંદરમાં પણ એક આવા સાચા કોરોના વોરિયર્સ જોવા મળ્યા છે. આ વાત છે કે પોરબંદરના નર્સ બહેન મંજુલાબેનની, કે જેઓ પોરબંદરની ભાવસીજી હોસ્પિટલમાં સેમી આઇસોલેશન વિભાગમાં નર્સ તરીકે ફરજ બજાવે છે. આ નર્સ મંજુલાબેન સરવૈયા પોતાના માતા પિતા કોરોનાની મહામારીમાં ગુમાવ્યા છે. રાજકોટ સ્થિત તેમના માતા પિતા બંને કોરોના વાયરસ સંક્રમણી થતા અને આ વાયરસથી બંનેના નિધન થયા છે. તેમ છતાં એક દિવસ બાદ સાચા કોરોના વોરિયર્સ મંજુલાબેન દર્દીની સેવામાં લાગી ગયા છે. તેમની સેવાને આવકારવામાં આવી રહી છે. હોસ્પિટલ સ્ટાફ દ્વારા મંજુલાબેનના માતા પિતાને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા અને મંજુલાબેનને સાંત્વના આપી હતી. હું ભાવસેજી હોસ્પિટલ ખાતે છેલ્લા 29 વર્ષથી ફરજ બજાવું છું. હાલ આ મહામારીના અનુસંધાને કોવિડના મારા મમ્મી પપ્પા 16-17 તારીખના 3 દિવસ પહેલાં ઓફ થઈ ગયેલા, પણ છતાંય એક દિવસને એને મળીને તરત મેં મારી ડ્યુટી જોઈન્ટ કરી છે. હાલમાં હું આ મહામારીને ધ્યાને લઈ અને મારા અંગત દુઃખને ભૂલીને હું ખુદ કોવિડ પોઝિટિવ હતી. જે મારી તબિયત સારી થતાં તરત મેં ડ્યુટી જોઈન્ટ કરી છે. મારા અંગત દુઃખ અને મારા ફેમિલીને ભૂલીને હાલમાં હું આ મહામારીને અનુસંધાને મારી ફરજની નિષ્ઠા પ્રત્યે સભાન રહી અને મારી ફરજમાં હાજર થઈ ગયેલ છું. અને ભગવાન આપણને સૌને આ મહામારીમાંથી ઉગારે અને સામાન્ય દર્દીઓ કે જે જલ્દી હાજર થાય એવી ભગવાનને પ્રાર્થના સાથે અમે સૌ મેડિકલ પર્સન, બધા સ્ટાફ, સ્ટુડન્ટ અને સર્વન્ટ બધા સાથે મળીને સહિયારા પ્રયત્નથી દર્દીઓની સેવા કરીએ છીએ. મંજુલાબેન જેવા ઘણા કોરોના વોરિયર્સ હશે કે જેમણે પોતાના મિત્ર સ્વજનો આ મહામારીમાં ગુમાવ્યા હશે. તેમ છતાંય દર્દીઓની સારવારમાં સતત કાર્યરત કરી પોતાની ફરજ બજાવી રહ્યા છે. ત્યારે ગુજરાત ન્યૂઝ પોરબંદર આવા કોરોના વોરિયર્સને સલામ કરે છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ પોરબંદર.